इतना पढ़े कम कर लेगा दिन में। ब्राह्मण कार्य अध्ययन करूं, अध्यापन कराऊं, दक्षिणा देवी अनुदान देव अनुदान आपको, मतलब वो सुंदर कर्म से क्या वाक्य आज बताए ना। ब्राह्मण स्वाभाविक कर्म एक स्वाध्याय करो, स्वाध्याय कराओ, ज्ञान आपको, दान देवो, दान कर आपको, यज्ञ करवा, यज्ञ करावा। आ एना माटे सहज एटला माटे छे કે એ ના સત્વગુણ લીધે આપણે ક્ષમ દમ તપ સંચ વગેરે સ્વાભાવિક છે। એ રીતે ક્ષત્રિયના કર્મ જોયા, વૈશ્યના કર્મ જોયા અને પરી અને શુદ્રજની સેવાનો ભાવ છે તે ગઈકાલે આપણે જોયું। એ પ્રમાણે પછીનો શ્લોક જે શરૂ થાય છે 45મો, એના પહેલાં ભગવાન ભાષ્યકારે એનું સંગતિ આપે છે અને એ જ વસ્તુ આપણે ચાંદોગ્ય ઉપનિષદમાં પણ કીધી છે। ભગવાન ભાષ્યકાર જે કહે છે એ પોતાનું નથી, ક્યાંથી આવે છે તો કે ઉપનિષદમાંથી। કયા ઉપનિષદમાંથી તો કે ચાંદોગ્ય ઉપનિષદમાંથી। ચાંદોગ્ય ઉપનિષદ 2:23:1 એ મંત્રમાં કહે છે ત્રયો ધર્મ સ્કંધ સ્કંદને ઉપનભાગ જે વચન ઉપાડી શકે એને કહે સ્કંદને પાયો। ધર્મના ત્રણ પાયા કહેવાય સ્કંધ કયા કયા છે તો પેલો સ્કંદ છે બધા માટે છે આ યજ્ઞ યજ્ઞ અને દાન આ પેલો સ્કંદ છે। બીજો સ્કંદ છે તપ, બીજો સ્કંદ છે તપ એટલે દિવ્ય અને બ્રહ્મચાર્ય આ બધા કોઈ પણ જ્ઞાતિના મંત્રણ માટે જે બીજ બને છે એના માટે બધા માટે સમાન છે। અને ત્રીજો છે બ્રહ્મચર્ય એટલે ગુરુકુળમાં રહીને પોતાની જાતને ગુરુજી માટે સેવામાં વગેરેમાં ખર્ચવી, અધ્યયન કરવું વગેરે, ત્યાર પછી ગૃહસ્થ બને, ત્યાર પછી વાનપ્રસ્થમાં આવે, પછી ગૃહસ્થ વાનપ્રસ્થ, વાનપ્રસ્થમાંથી જો મુમુક્ષ હોય તો સંન્યાસી પણ બની જાય। પણ મહત્વની વસ્તુ એ છે કે આ ત્રણ જે સ્કંદ છે એ કેવા છે તો કે છે પુણ્યાહ ત્રયોઃ સ્કંદાઃ સર્વે એતે પુણ્ય પુણ્યા લોકઃ ભવન્તિ। તમે જે તે કર્મ કરો યજ્ઞ દાન અને યજ્ઞ અધ્યયન અને દાન તપ અને બ્રહ્મચર્ય ત્યાર પછી જે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે ગૃહસ્થાશ્રમના જે કંઈ કર્મ હોય તે બાદ પ્રસન્ના જે કંઈ કર્મ હોય તો બધા કહે છે પુણ્ય લોકની પ્રાપ્તિ કરાવનારા છે। અને આપણે જોયું એ પ્રમાણે સ્વર્ગમાં જઈને ત્યાં સ્વર્ગનું સુખ ભોગવી અને પછી જે કંઈ પુણ્ય બાકી રહ્યા છે એને આધારે એ નવો જન્મનો ઉત્તમ જ હોય છે। જે કર્તવ્ય કર્મને વરેલા છે એનું જીવન ઉત્તમ જ હોય છે। પણ જે કર્તવ્ય કર્મ તો બરાબર છે પણ એમાં કર્તવ્ય કરતી વખતે પણ કામના હોય છે, કોઈ ઈચ્છા હોય છે તો ભલે હોય, છતાંય તમે ઈચ્છા સાથે કરો તો પણ ઘણું બધું ત્યાગ કરો ત્યારે તમારું કર્મ સારી રીતે કરી શકો એટલે એનું પુણ્ય તો મળે જ છે। એના કારણે સ્વર્ગ વગેરે ભોગવી નવ ઉત્તમ જ્ઞાતિમાં ઉચ્ચ જ્ઞાતિમાં પછી આપણે આયુષ્ય સારું બધું જુદા હતા ઘટે કાલે ઘણા બધા અર્થ આપણે જોયા હતા। ચાર થોડાક લોકો પણ બંધ કરી શકીએ નહીં કે સ્વામીજી આજે અહીંયા જાતિ કુલ ધર્મ આયુષ્ય વગેરે સુંદર છે પણ જે નિષ્કામ કર્મ કરે છે એને શું મળે છે તો કે છે બ્રહ્મ સંસ્થમ અમૃતમ એતિ ઉપનિષદ વાક્ય છે કે જે નિષ્કામ છે નિષ્કામ કર્મ કરે છે સર્વે એતે પુણ્ય લોકા ભવંતિ તેસામ અંતકરણ શુદ્ધિ અભાવે મોક્ષ અભાવા। કારણ કે આ બધા કરે છે પુણ્ય કર્મ હોય છે પણ એને એને અંતકરણ શુદ્ધિ થતી નથી કારણ કે કામ્ય કર્મ છે। પણ જે લોકો આ જ કર્મ અંતકરણ શુદ્ધિ માટે નિષ્કામ ભાવે પોતાને કર્તવ્ય કર્મે જ કરે છે એટલે અંતકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય છે।
પરિવ્રજભાવેન નાનિષ્ઠાની બ્રહ્મમાં સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ રીતે થાય છે. આ કહેવાની પાછળનો હેતુ છે કે હવે ભગવાન આપણને બ્રહ્મ સંસ્થા બ્રહ્મમાં નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થાય છે એ બતાવવા માટે, કારણ કે અત્યાર સુધી તો ચાર પ્રકારના વર્ણાશ્રમની વ્યવસ્થા કીધી, એના કયા કયા કર્મ છે એ કીધા, અને ભગવાન એકદમ શેષે કર્મની અગ્રતા હોય એમ કહે છે. તેની પાછળ હેતુ શું છે, કયો અંતર ભાવ રહ્યો છે? જ્યારે ભગવાન અર્જુનને આ કહી રહ્યા છે ત્યારે શું રહ્યો છે? તો શંકરાચાર્ય બતાવે છે કે ઉપનિષદમાં પણ એવું છે, અને એટલે એનો અર્થ આ મંત્રનો ભય પછી આપતા શ્લોકનું અર્થઘટન આ પ્રમાણે રહેલું છે. હવે આપણે 45મા શ્લોક વાંચીશું. શ્રી શ્રી કર્મણ્ય વિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ ભગવાનને પ્રાર્થના કરો.
ભગવાન ખૂબ તપસ્યા કરી, પ્રાર્થના કરી, સિદ્ધિ માટે પ્રાર્થના કરી, ભગવાન બને તો સિદ્ધિ આપો. એની સામે તારે કીધું, જે વ્યક્તિને પગ ધંધો હોય એને ખાલી ટીપું તારું ગયું આપવાય, એને અડાડવાનું તો જ સારું થશે. જે પગ ધંધો એ ટીપું, બીજા પગના બીજ ટીપું, બસ એક જ ગ્રહણ કરો. એ વસ્તુ મોટી વાત છે, બરાબર. એ તો બહુ બીજા લગ્ન ઉપયોગી થશે, પણ પછી આપણે ખબર છે વાત નહીં કે શરૂઆત લોકો સમજ્યા નહીં, પણ એ જોયું કે ભાઈ આટલા વખતે આ રોગથી પીડાતી વ્યક્તિને ખાલી ટીપું મૂકવાથી એમનું પોતાનું ટીપુમાં એવી તાત્કો સિદ્ધિ હશે, દૈવી દૈવી એમ રોલમાં નિવેદન હશે, માટે સારું થયું. અને પછી શું થયું, લોકો તો અવાજ મહિના અવાજ મહિના એને સુવાઈ નતે, અને એક વખત તો એવું એમ રાતના શરીરમાં લોહી ન રહ્યું. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એવી કોઈ પણ સિદ્ધિ હોય એ શાંતિ ન આપી શકે, પણ આ ભગવદ્ ગીતા જે સિદ્ધિ કહે છે એ પરિપક્વતા દક્ષિણા સિદ્ધિ. પરિપક્વતા જે વ્યક્તિ શ્રેષ્ઠ શ્રેષ્ઠ કર્મની અભિરતા, હા, જે વ્યક્તિ પોતાના કર્મમાં નિષ્ઠ રહે છે, નિષ્ઠાપૂર્વક કરે છે, કામ સમર્પણની ભાવનાથી કરે છે, મૂલ્યોને આધારે કરે છે, એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ એ કઈ સિદ્ધિ, સિદ્ધિ એટલે શું કીધું ને આપણે, એની સિદ્ધિ નહીં પણ પરિપક્વતા રૂપી સિદ્ધિ. પરિપક્વતા કોને કહીશું આપણે, કે કોઈ વ્યક્તિ છે એનો 40 વર્ષ માણસ છે, 40 વર્ષની કોઈ વ્યક્તિ છે અને એ એના હાથમાં ફૂગો છે કોઈ કારણસર, અને ફૂગો ફૂટી ગયો. નાનો છોકરો છે એ છોકરો રમતો હોય અને ફૂગો ફૂટી જાય, ફૂગો ફૂટી જાય તો કાં તો રડવા લાગે અને કાં તો પછી હા મારો ફૂગો ફૂટી ગયો. પણ જેઓ બાજુના પોતાનો ભાઈનો ફૂગો ફૂટ્યો નથી એને તરત શું કરશે, રડવા લાગે, મારો ફૂગો ફૂટી ગયો બહેનો કેમ ને. એ રીતે 40 વર્ષની વ્યક્તિ છે અને એનો ફૂગો ફૂટી જાય અને એ રડવા લાગે તો શું થાય, આપણે શું કહીએ ને, એ પરિપક્વ છે ના. એ 40 વર્ષની વ્યક્તિનો ફૂગો ફૂટી ગયો અને એ રડવા લાગી તો એને આપણે શું કહીશું, એ વ્યક્તિને હજી નાનો બાળક જ છે, એ પરિપક્વ થયો નથી. એ અમારે સ્વામી મહારાજ છીએ કે આ ફૂગો એટલે શું, નાના છોકરા ફૂગો બરાબર છે, 40 વર્ષના વ્યક્તિનો ફૂગો એટલે શું. કોઈ મને આવું કહી ગયું, મને કેમ કીધું, આને નહીં, હું બધા હતા, બધા હતા પણ મને જ કીધું. ખરેખર એને કીધું છે કે કેમ ખબર નથી કેટલી વ્યક્તિએ, પણ મને કીધું એને મને ખોટું લાગી ગયું. તો શું થયું, ફૂગો ફૂટી ગયો, ખ્યાલ આવ્યો, આ ફૂગો ફૂટી ગયો. મારી સાથે જ આવું કેમ થાય છે, મારા પાડોશી સાથે કંઈ નથી થતું અને મને જ બની મુશ્કેલી, મને જ જોવાના મુશ્કેલી, ભાઈ વિથ મી. આવું લોકોના શબ્દો સાંભળવા મળે મળે છે, શું છે, ફૂગો ફૂટી જાય છે ત્યારે એ અશાંત થઈ જાય છે. એટલે કે જેમ નાનું બાળક ફૂગો ફૂટી જાય ત્યારે અશાંત થઈ જાય, અથવા તો પોતાના ભાઈ પોતાના ફૂટ્યો અને બીજાના બધી ફૂટ્યો માટે પ્રસન્ન થાય છે, એમ આપણે પણ આવા આપણા જન્મમાં આવતી પરિસ્થિતિ જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે આપણે સુધી ફૂગો ફૂટી જાય છે અને આપણે અશાંત બની છે. તો એ કહે છે એ શું છે, અપરિપક્વતા. એટલે પરિપક્વતા ન કહેવાય, ખરેખર પરિપક્વતા માણસે મેળવી એનું નામ છે સિદ્ધિ. પણ જે વ્યક્તિને પરિપક્વ થાય છે એને સમજો, ઘણી વખત શું થાય, ફૂગો ફૂટી જવાનો બીજ વાત કરીએ કે ઘણી વખત એવું લાગે મારી સાથે જ કેમ આવું થાય છે, કે મારું મને મને જે કર્મ આપ્યું છે મને ગમતું નથી, આનું કર્મ સારું છે, ખ્યાલ આવ્યો, ફૂગો ફૂટી જવો એના ઘણા બધા વિસ્તાર થાય છે, કંઈક દ્રષ્ટાંત આપ્યું ફૂગો ફૂટી જવાનું. પણ મહત્વની વસ્તુ એ છે કે પરમ આનું કર્મ સારું મારું કર્મ ખરાબ, પણ જે પરિપક્વ વ્યક્તિ છે એને નહીં થાય કે આનું કર્મ સારું છે મારું કર્મ ખરાબ છે, કારણ કે કોઈ પણ કર્મની અંદર ત્રણ ગુણોનું બનેલું છે, એ બ્રાહ્મણનો કર્મ હોય, ક્ષત્રિયનો હોય,
હોય, કર્મ ગમે તે હોય, પણ જે કર્મ કરીએ ત્યારે કર્મનું ફળ તો મળવાનું છે, બધાને ભોગવવું પડે છે. પણ આપણે તે કર્મ, આ કર્મની ગમનાનું કર્મ છે કરીબો, એ તો બતાવે છે અંદરથી અસંતોષ. કર્મ સતત બદલાવાની ઈચ્છા થાય છે, એનું કારણ શું છે? મારું કર્મ હું બદલાવીશ તો હું પહેલા કરતા સારું થઈશ. એટલે પરિપક્વતા હોય તો સ્વેષે કર્મની અભિગતા, હા, સંસિદ્ધિ લભતે નર, પોતાના કર્મને સારી રીતે નિષ્ઠાપૂર્વક કરતો હોય તો એનાનો પરિપક્વતા આવે. એટલે પહેલું છે કે વૈદિક કર્મ શાસ્ત્ર આપણને કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે સ્વેષે, આપણે આગળ વાત કરીને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વર્ણાશ્રમ વ્યવસ્થા જે હતી એ દરેકના ગુણ પ્રમાણે હતી, રાઈટ? પણ એ કદાચ અત્યારે ન હોય તો પોતાના સ્વભાવ પ્રમાણે પોતાના ભાગે જે કંઈ આપ્યું કંઈ બરાબર આપણે કર્યું. પણ તમે જોજો, મોટે ભાગે આપણને આપણા કર્મથી સંતોષ થતો નથી. મને આ કર્મ નહીં, મને બધું કર્મ આપો, મારે આ કામ કરવાનું, હું આ નહીં કરું, એટલે હું કર્મને બદલાવા માંગુ. મારું કર્મ બરોબર નથી ને બીજાનું કર્મ સારું છે, બદલાવ એને માનતો નથી. પણ સ્વામીજી હંમેશા સમજાવે કે જે સમસ્યા તમને લાગે છે, ફૂગો ફૂટી જાય છે, દુઃખ થાય છે, એટલા માટે મારું કેમ ફૂટ્યો, બીજાનું કેમ નહીં, માટે હું કંઈક કરું કે એને પણ ફૂગો ફૂટી જાય, અથવા તો હું કંઈક એના કરતાં આગળ નીકળી જાઉં, વગેરે વગેરે જે ઈચ્છા થાય છે એનું કારણ શું છે એ સમજો. ભગવદ ગીતા આપણને આ સમજાવે છે કે કર્તવ્ય બુદ્ધિ છે, એ હું સારામાં સાથે કરું. પણ એ વખતે મને મનમાં અસંતોષ રહે છે, મારું કર્મ બરોબર નથી, હું કર્મ કરું છું પણ મને જોઈએ ફળ મળતું નથી, બીજાને કેમ મળે છે? તો એનું કારણ સમજી કહે છે કે ખરેખર તને જે અટકાય છે એ સમસ્યા કોણ છે? તું છે, સમસ્યા પણ તું છે. અને બહુ મોટી વાત છે કે આ સમસ્યા પણ હું છું અને સમાધાન પણ હું છું. મિત્રો, તમે જુઓ કે તમે તમારી પરિપક્વતા નહીં પ્રાપ્ત કરો ને તો ગમે તેની પરિસ્થિતિ બદલાવશો, ગમે તેનું બદલાવશો તો તમે ત્યાં ને ત્યાં જવાના છે. આપણે આ વાત જયારે કરીએ ત્યારે આપણા પૂજ્ય સ્વામીની વાર્તા યાદ આવે ફટફટવા. પેલો બ્રાહ્મણ અહીંયા કથા કરે છે અને એના પાડોશી રિક્ષા ચલાવે એને કહે છે, દરરોજ કે કથામાં આવશે પણ એ આવે છે. અને કાળે કર્મે કરીને બ્રાહ્મણ સરસાન થયો, ભગવાનનું નામ લેતા હતા, સ્વર્ગ તો મળવાનું છે, તો સ્વર્ગ મળ્યો. પણ થોડા પછી સ્વર્ગ મળે એટલે સમજી કે પહેલ દિવસે એક્સાઇટમેન્ટ મળ્યું, એટલે બધું જોઈ લઈ ઇન્દ્રાસન જોયું, ઐરાવત જોયું, નંદનમાં બધે ફરી આવ્યા ફટાફટ. એક દિવસ, તીન દિવસ પછી શું? પછી એટલે બાજુમાં કોણ છે? તો બાજુમાં એને જોયું કે આ તો મારું પાડોશી જ અહીં આવી ગયું. એ પણ કોણ? કોઈ ભગવાન નામ લીધું જ નથી. અને પાછું અસાન, અહીંયા તાર ગમ્યા, અહીંયા લાગો. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આપણને આપણા કર્મથી સંતોષ નહીં થાય ત્યાં સુધી મને હંમેશા આ પ્રકારનું અસંતોષ રહેવાનું. આને કેમ, મને કેમ, ને અહીંયા આવું છે, આવું છે. એટલે ટૂંકમાં સમજવાની જરૂર છે કે પરિપક્વતાનો અભાવ છે. ઇન્દર આટલો મોટો બ્રાહ્મણ છે, આ દ્રષ્ટાંત છે, કોઈ વ્યક્તિનું નાબાદ નથી કરતા, પણ એ પરિપક્વતા નથી માટે નહીં ઉતર ને. એટલે કહેવાનું એ છે કે ભગવાન સ્વેષે કર્મની અભિરુદ્ધમાં પોતાના કર્મમાં અભિરત નિષ્ઠાપૂર્વક કરે તો એને સિદ્ધિ જરૂર પ્રાપ્ત થાય. હવે પોતાનું કર્તવ્ય કર્મ આપણને ખબર નથી, મારું કયું કર્મ છે, અને એટલું તો ખબર છે કે મારે આ પરિસ્થિતિમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યના કર્મ પણ બદલાઈ ગયા. આજે તું બ્રાહ્મણ છોકરો હોય ને ક્ષત્રિયની દીકરી હોય કે જૈન હોય, નિરાશ જતો હોય, તો
પહેલા છોકરો ક્યાં જશે? એને માં શિવજી શિવાલય બની જાય અને એમનો પિતા શિવજી જાય, એટલે એ મુશ્કેલ છે. ક્યારે કયો કર્તવ્ય કરવો મને ખબર અત્યારે નથી, પણ એટલી તો મને ખબર છે કે મારે આ સ્થાનમાં અત્યારે મારે શું કરવા યોગ્ય છે એને હું શ્રેષ્ઠ કર્મની અગ્રતા સારામાં સારી રીતે કરું, જે કર્મ કરવાથી મને સંતોષ થાય, મને આનંદ થાય, એનું નામ જ છે કર્તવ્ય કર્મ. શ્રેષ્ઠ કર્મની અગ્રતા પોતાના કર્મમાં લાગી રહ્યું, એટલે કે મને કર્મ કરતા સંતોષ થાય. પણ તમે જો મોટા ભાગે લોકો કેમ સંતોષ નથી થતો? કારણ કે એનું કારણ પોતે જ છે, એને ખબર જ નથી. એને એના થશે આ કર્યું પેલું કર્યું, આ બદલાવો પેલે બદલાવો, બદલાવાથી ક્યારે એનો ઉકેલ આવતો નથી. કારણ કે અન્ય પરિસ્થિતિ કે અન્ય વ્યક્તિ પર જ્યાં સુધી આપણે આધારિત થશું ત્યાં સુધી કોઈ સમસ્યા આપણે ઉકેલ આવી નથી. એ પણ સમજવાની જરૂર છે. કઈ સમસ્યા? અંતની, જે અપરિપક્વતાની, જે પરિસ્થિતિ કે વ્યક્તિ મને દુઃખી કરે છે એ સમસ્યા. બાકી કપડાં નથી, મકાન નથી, તો એના માટે બહાર જ આધાર છે. કોઈ પરિસ્થિતિ, કોઈ અન્ય વ્યક્તિ મને મદદરૂપ થઈ શકે, પણ આ પરિસ્થિતિ તો ઓછી બરાબર છે. પણ મોટી પરિસ્થિતિ તો એ છે ફૂંકો ફૂટી જવા, અને એ મને દુઃખી આપે, દુઃખ કરે છે, એટલે એના માટે મંગલ હું છું. એ કેવી રીતે આપણે વિચારીએ કે હું ઉકેલ કેવી રીતે છે? તો જેમ કે આ શરીર, આપણું જે શરીર છે એમાં તમે જો શરીર ઊભું થાય, ઊભું થાય, બેસી જાય, બેસી જાય, ચાલવા લાગ, પેલું કર, પેલું કર, શરીર આપણું જે કહીએ એમ કરે છે, કરે છે કે નહીં? જેમ આપણું વાહન હોય, ગાડી હોય, તો તમે બ્રેક માર રૂપી જ છે, તમે એમ સ્ટાર્ટ કર્યું ચાલુ થાય. એટલે જે એક વાહન છે એ મારે ગાડી છે મારી, એનું કહું એમ કરે, બરાબર? જેવું રહે એમ ત્યાં શરીર પણ એવું છે, એવું કહું એમ કરે. જો શરીર મારા માટે વાહન છે તો એ શરીરની સાથે હું જે વાહન છે એને હું કઈ રીતે કહી શકું? આપણી સ્થિતિ આ છે ને કે મને મારું શરીર આવું કેમ, બીજાને કેમ ભગવાન અવસર સાહેબ, હું કેમ કાળી છું, કે ઊંચી છું, નીચી છું, વગેરે વગેરે, એના લીધે જ આપણે દુઃખી થઈએ છીએ ને, મને આમ કેમ? તો એનું કારણ એક જ છે કે શરીર એ તો વાહન છે, બરાબર? એને આધારે શરીર મારું વાહન છે, એને આધારે મારી જાતને મળવું, આત્મ આલોચન કરવું, મારી જાતને મળવું, હું સારી છું કે ખરાબ છું, ઊંચી છું કે નીચી છું, એ તો બુદ્ધિમત્તાનું કામ નથી. જેમ ગાડીના આધારે મારી જાતે કીધું મળી શકો, એ વાહન છે મારું છે એમ કહીને પછી હવે દુઃખી થઈએ, પણ એ આપણી વાહન બાંધવું કામ કરે છે. એમાં શરીર છે એ પણ પોતાનું આપણા માટે વાહન છે, એક દિવસ એ કદાચ અટકી જશે તો અટકી ગયું. આ શરીરને આપણે કહીએ છીએ એમ કરે છે દાખલા તરીકે, પણ એક દિવસે ન પણ કરે, અટકી જાય તો શું કરે છે? જે દવા કરવાની કરી હોય ડૉક્ટર પાસે જઈ, પણ એ વાહન છે, એ વાહનને આધારે આપણે નિર્ણય બાંધીએ બરોબર નથી. એવી રીતે મન પણ ભગવાનનું કર્મ છે, સાધન છે, વિચાર કરવાનું સાધન છે, બુદ્ધિનો નિર્ણય કરવાનું સાધન છે, એ બધા સાધન છે, વાહન છે, સાધન છે. એને આધારે અભિપ્રાય ન બાંધી શકું તો કર્મને આધારે વ્યક્તિ અભિપ્રાય બાંધે. જે આ કર્મ તો આ શરીર મન અને બુદ્ધિ દ્વારા થાય છે, એ મારા માટે સાધન છે, એ માટે કર્મ છે, તો એના અંદર મારો અભિપ્રાય ન બાંધવો જોઈએ, તો આત્મ આલોચન બરોબર નથી. તો પછી એ કર્મ જે કર્યું છે એ સારું છે કે ખરાબ છે, આ કર્મ બરોબર નથી, મારી સાથે કેમ આવું થાય છે એ બરોબર નથી. એ તો એટલા માટે તો એમ નામ જ અપરિપક્વતા, એટલા માટે ભગવાનની શ્રેષ્ઠ કર્મની અભિરતા હા સંસિદ્ધિ લભતે નર, તને તારા કર્મમાં નિષ્ઠાપૂર્વક કર, પ્રામાણિકતાથી કર, તને સિદ્ધિ અને આનંદ પ્રાપ્ત થશે, તને સંતોષ પ્રાપ્ત થશે. શાસ્ત્ર એક જ કરે છે કે તમે ગમે તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જે જ્ઞાતિમાં જન્મ્યા હોય, તમારા પાસે જે કર્મ આવ્યું હોય, પણ મહત્વનું શું છે? પરિપક્વતા. તમને કર્મ પરિપક્વતા આપે, સંતોષ આપે, તો પછી તમને બીજાનું કર્મ બતાવવાની, બીજાનું કર્મ સારું છે મારું બરાબર નથી એવું નહીં થાય. પછી તમે જો લોકોને સતત કર્મ બતાવ, આ નોકરી બરાબર નથી, બીજી કીધી, બીજી નોકરી કીધી, તો આ પ્રોબ્લેમ છે, ત્રીજી નોકરી કીધી,
તો એ બીજી સમસ્યા છે. લોકો જે સતત નોકરી બદલાવતા હોય છે એ શું બદલાવે છે? ચેન્જ જોવે છે. હવે આ કરે થાકી ગયા, બીજું નવું, પછી નવું, અને એ માણસને કેમ નવું નવું ગમે છે? કારણ કે અંદરથી સંતોષ નથી, અંદરથી આનંદ નથી, અંદરથી પ્રસન્નતા પ્રાપ્ત કરવી. ખરેખર પ્રસન્નતા, આનંદ, સંતોષ તો મારો પોતાનો સ્વભાવ છે, બટ એ કર્મ દ્વારા શોધ્યું નથી. માટે સતત બદલાવ બદલાવ કરે, એ નથી કહેતા ન બદલાવ, પણ જે સતત બદલાવે છે ને એ શું બદલાવે છે? કે પોતાનાથી સંતોષ નથી. અને એટલે આજે લગ્ન જીવનમાં પણ આ થયું છે, સતત ચેન્જ. એટલે પોતાની પત્ની પણ ન ગમે, બીજા સાથે ફ્રેન્ડશીપ વગેરે, પતિ ન ગમે, ફ્રેન્ડશીપ વિદેશમાં થઈ રહ્યું છે, એ આપણે કંઈ આવવાનું કેમ? કારણ કે આપણે ભગવદ્ ગીતા ભણી ગયા છે, ગીતા ભણી ગયા છે કે કર્મ તું એવી રીતે કર, શ્રેષ્ઠ કર્મની અભિવૃદ્ધામાં સમ સિદ્ધિ લભતે નર, તું સારામાં સારી રીતે કર્મ કર તો તું સિદ્ધિને પરિપક્વતા રૂપે સિદ્ધિ, અને પછી બીજી સિદ્ધિ આવશે મોક્ષ રૂપે, જે પોતાના સ્વરૂપમાં નિષ્ઠા રૂપે સિદ્ધિ. પણ પહેલી સિદ્ધિને અહીંયા ભગવાન વાત કરે છે, કારણ કે કર્મણી કહે છે, એટલે કહે છે શ્રેષ્ઠ કર્મણી અભિવૃદ્ધ સમ સિદ્ધિ લભતે નર. શંકરાચાર્ય મહારાજ પૂછે છે, નર એટલે અધિકૃત પુરુષ, નર એટલે જે કર્મનો અધિકારી છે, એ કર્મ કરે છે એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો પ્રશ્ન એક છે કે સ્વકર્મ અનુષ્ઠાન એવ સાક્ષાત સંસિદ્ધિ, શું કર્મમાં કે આપણું કર્મ કરી એટલે સિદ્ધિ મળી જાય? કે ના, શ્રેષ્ઠ કર્મની અભિરતા. પહેલી લીટીમાં ભગવાન કહે છે પોતાના કર્મમાં જે અભિરત છે, સારી રીતે પોતાનું કર્મ કરે છે એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે શંકરાચાર્ય પ્રશ્ન કરે કે જો પોતાનું કર્મ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય એ બરોબર છે? તો ના, ના, તો શું ના પ્રથમ કરીએ? તો પછી શું કહે? સ્વકર્મ નિરતઃ સિદ્ધિ, પોતાના કર્મમાં નિરતઃ એટલે સમર્પિત, પોતાના કર્મમાં સમર્પિત એટલે પોતાના કર્મ માટે આનંદ હોવો. મને જે કંઈ કર્મ મળે છે એ કર્મ કરવાનો આનંદ, નિરત, સ્વકર્મ નિરતઃ પોતાના કર્મમાં નિરત એટલે ડટ્ટાલો રહે છે. ક્યારે ડટ્ટાલો રહે? જ્યારે આનંદ આવે ત્યારે, પોતાના કર્મથી સંતોષ હોય ત્યારે, નિધન થાય. સ્વકર્મ નિરતઃ સિદ્ધિ યથા એક પ્રકારે વિંદતી તત્ક્ષણો, અર્જુન પોતાના કર્મમાં નિરત રહીને જે સિદ્ધિ, સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ હું તને હવે કહું છું અર્જુન, તું સાંભળ. અને હવે ભગવાન આપણને આમ કહેવાય ને પોતાના પરિપક્વતા કેવી રીતે પ્રાપ્ત કરીએ, અને આમ જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને સંતોષ, નિષ્ઠા તો છે પણ સંતોષ, અંદરથી સંતોષ છે, એ તે કર્તવ્ય કર્મ જે પાલન કરે છે, એ કરતા કરતા જે જીવન જીવે છે, એને અંતકણ શુદ્ધ, અંતકણ શુદ્ધિ, અત્યારે અંતકણ શુદ્ધિ કહો કે પરિપક્વતા કહો, અંતકણ શુદ્ધિ હોય તો પ્રસન્નતા આવવાની છે, તો પરિપક્વતા આવવાની છે, એ કેવી રીતે પ્રાપ્ત થાય છે? અને એ પછી અંતકણ શુદ્ધિ પ્રાપ્ત થાય, પરિપક્વતા પ્રાપ્ત થાય તો આત્મજ્ઞાન આડે કોઈ પ્રતિબંધ રહેશે નહીં. અને આત્મજ્ઞાન એટલે, આત્મા જ્ઞાન એટલે સત્યમ જ્ઞાન અનંતમ, આત્મા એટલે જે આનંદ સ્વરૂપ છે, જે પ્રેમ સ્વરૂપ છે, જે માધુરી સ્વરૂપ છે, એનું જ્ઞાન પ્રાપ્ત થવામાં, એટલે આત્માને હું જ પ્રેમનું ભોગવતો સાગર છું, મારી કોઈ પાસે પ્રેમની દીક્ષા કે આનંદની દીક્ષા કે ભીખ માંગવાની આવશ્યકતા નથી, એનું નામ જ આત્મજ્ઞાન. આટલી સરળ ભાષામાં કહીએ તો આત્મજ્ઞાન એટલે મારી કોઈ પાસેથી પ્રેમની ભિક્ષા માંગવાની કે મારો કે સ્વીકાર કરે એવું માંગવાની જરૂર નથી. અને એના માટે એ પ્રકારની સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય એ હવે આપણને ભગવાન કહે છે. પછીના શ્લોકમાં 46મો શ્લોક, યત પ્રતુર્તિર્ભૂતાનાં યત પ્રવૃત્તિર્ભૂતાનાં એન સર્વમિદં તદં અમિદં તદં સ્વકર્મણાતમ અભ્યર્થ્ય સ્વકર્મણાતમ અભ્યર્થ્ય સિદ્ધિં વિંદતિ માનવઃ સિદ્ધિં વિંદતિ માનવઃ. ભગવાન કે ઉત્તમ
તમે પ્રતિજ્ઞા કરીશું સાંભળ કે કીર્તિ સિદ્ધિ પોતાના કર્મમાં અવિરત રહેવાથી પ્રાપ્ત થાય છે તો એ કેવી રીતે કર્મ કરવા પ્રત્યાયને રહેવું હોય તો કર્મ કેવી રીતે કરવા કેવી રીતે મને કર્મમાં આનંદ આવે જ્યારે ભગવાન કહે તું આ રીતે કર્મ કરીશ તો તને કર્મમાંથી જરૂર આનંદ પ્રાપ્ત થશે તો તને બીજેથી આનંદ મેળવવા માટે જેવું નહીં પડે તને સતત કર્મ બદલાવાનું મન થાય છે એ પણ બદલવાની ઈચ્છા પછી થશે નહીં એટલે કે છે યતઃ જેમાંથી પ્રવૃત્તિ ભૂતાના જેમાંથી ભૂતાના એટલે પ્રાણી માત્રની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ ઉત્પત્તિ પછી કહે છે એન સર્વમિદમ તતમ એન એટલે જેના વડી સર્વમ એટલે બધું જ તત્તમ ઇદમ જેના વડી ઇદમ તત્તમ એમ કરીશું જેના વડે ઇદમ સર્વમ જેના વડે આ સર્વમ તત્તમ એટલે વ્યાપ્ત છે એને સ્વકર્મના તમે એને તારા કર્મ અર્પણ કર અભ્ય છે આરાધના કર એને તારા કર્મની અર્ચના કર તો તારા કર્મ દ્વારા એમની અર્ચના કર અભ્ય છે આરાધના કર તો સિદ્ધિ બિંદતી માનવ તો મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે એટલે પહેલા કઈ અંતકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ પરિપક્વતા રૂપી સિદ્ધિ એને નામ સફળતા ખરેખર સફળતા તો અંતિમ પ્રસન્નતા એટલે સફળતા છે સામાન્ય સફળતા એને કે ભૌતિક જગતમાં અમે કંઈક મેળવીને આપણે સફળતા કહેતા હોઈએ છીએ પણ ખરેખર સફળતા તો આંતરિક પ્રસન્નતા આંતરિક શાંતિ આનંદ એને સફળતા કહે છે એટલે અંતકરણ શુદ્ધિ એને સફળતા બિંદતી માનવ હવે આપણે વિચાર કરીએ શંકરાચાર્ય મહારાજ કહે છે યતઃ યસ્માત્ પ્રવૃત્તિ ઉત્પત્તિ ચેષ્ટા વા યસ્માત્ અંતરામિના જેમાંથી વ્યક્તિની પ્રવૃત્તિ ચેષ્ટા થાય છે તે એટલે ઉત્પત્તિ થાય છે તે એટલે કે પ્રાણીના બધાની જેમાંથી ઉત્પત્તિ થાય છે તો અહીંયા એક વસ્તુ બહુ સુંદર છે બહુ જ સ્વામીજી મહારાજ મારા સ્વામીજી મહારાજ જ્યારે જ્યારે વાત કરે ત્યારે શાસ્ત્રનું જે તાત્પર્ય છે એ ખ્યાલમાં રાખીને વૃત્ત યાદ અપાવે કે જેમાંથી ઉત્પત્તિ આ પ્રાણી માત્રની થઈ છે એટલે કઈ થઈ છે જીવની જેમાંથી આ બધાની જીવની ઉત્પત્તિ થઈ છે તે એવું થયું ને ના કારણ કે જો જીવની ઉત્પત્તિ કહું ને તો શાસ્ત્રનું તાત્પર્ય તો છે ગીતાનું ભગવદ્ ગીતા હોય કે ઉપનિષદ બધાનું જે તાત્પર્ય શું છે જ્યાં સુધી તું બ્રહ્માત્મ ભાવ જીવ અને બ્રહ્મ તરીકે પ્રાપ્ત કરે ત્યાં સુધી પૂર્ણ શાંતિ અથવા મોક્ષની પ્રાપ્તિ આનંદ તને પ્રાપ્ત થઈ શકે ને વત્તૈકા મૃત વર્ષિની ભગવતી વત્તૈક તત્વનું નિરૂપણ કરું છે એટલે કે જો હું જીવની ભગવાનને ઉત્પત્તિ કરે તો શું થયું એ જીવની ઉત્પત્તિ તેને આદિ થઈ ગયો જીવની ઉત્પત્તિ થઈ એટલે એનો જન્મ થયો એટલે એનો આદિ છે ઈશ્વર કયો છે અનાદિ તો ઈશ્વર અને જીવ એક કેવી રીતે થાય ખ્યાલ આવે છે હા જ્યાં સુધી મને એ જ્ઞાન નથી ત્યાં સુધી આપણે એવું કહી શકીએ જાણે કે જીવની ઉત્પત્તિ થઈ જાણે કે જીવનો નાશ થયો પણ કારણ કે તો અનાદિ છે જીવ અને ઈશ્વર એક જ છે ખ્યાલ આવે છે બહુ સ્વામીજી હંમેશા જ્યારે જ્યારે વાત કરે ત્યારે પછી અતત્વને તો યાદ કરે છે જીવ ભાવ ખરેખર શું છે મિથ્યા છે ભ્રાંતિ છે પણ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ જીવ ભાવ એ ખરેખર તો અધ્યારૂપ છે અવિદ્યાના લીધે હું મારી જાતને જીવ માનું છું અવિદ્યાના લીધે અજ્ઞાના લીધે હું આત્મા ઉપર જ હું અલ્પતાનો આરોપ કરું છું એટલે હું જેની ઉત્પત્તિ થઈ છે કોની ઉત્પત્તિ કરે છે ભગવાન એન પ્રવૃત્તિ ભૂતાના જેના વડે આ પ્રવૃત્તિ ભૂતાના પ્રાણી માત્ર ઉત્પત્તિ થઈ છે કોની ઉત્પત્તિ કરે છે જીવની નહીં કોની ઉત્પત્તિ થઈ છે પંચમહૂતની ખ્યાલ આવ્યો પંચમહૂતની આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી અને એમાંથી પાંચ પંચમહૂત અને પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય પંચ પ્રાણ એ બધાની ઉત્પત્તિ થઈ છે પણ એ ઉત્પત્તિને જીવ પર આત્મા પર આરોપિત કરી અને આપણે મન છે જીવની ઉત્પત્તિ થઈ જીવની ઉત્પત્તિ શક્ય જ નથી એ તો જો જીવની ઉત્પત્તિ થાય તો શાસ્ત્રનો કોઈ અર્થ જ નથી કારણ કે શાસ્ત્ર અદ્વૈતના મૃત વર્ષે તો અદ્વૈતના
दक्षिणा भगवती तो एक कितने सर के बने जो मेरी उत्पत्ति स्वीकार करिए तो ख्याल है वो हमें थर्ड को समझिया पची हमें आगे जी तो कहे छे एना 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 प्रवृत्ति भूताना जेमाती बंधानी उत्पत्ति थई छे અને એટલે કે એટલે બધાની ચેષ્ટા હોવા પણ જેના લીધે છે અથવા તો જે અંતર્યામી છે એ અંતર્યામી કેવી રીતે અંતર્યામી એટલે શું જે બધાના અંતરમાં છે તો એ સમજવા માટે થોડું આગળ સમજવું પડે કે ભગવાન જો આ જગતનું સર્જન કરતો હોય તો એને શું કહેવાય નિમિત્ત કારણ જે કુંભાર છે એ ઘડાનું સર્જન કરે છે તેને નિમિત્ત કારણ કહેવાય અને ઘડા બનાવે છે એના માટે જે માટી છે ને ઉપાદાન કારણ કહેવાય રાઈટ એ તો આપણે ઘણી વખત જોઈ ચૂક્યા છીએ કે ભગવાન શું છે જગતનું સર્જન કર્યું તો એ નિમિત્ત કારણ થાય તો ઉપાદાન કારણ બીજું જોવું છે જેમ કુંભાર એક છે અને માટી ઉપાદાન કારણ છે કુંભાર નિમિત્ત કારણ છે એટલે ઉપાદાન કારણ આપણે ઘરે લઈ આવી છે નિમિત્ત કારણ નહીં ખ્યાલ આવ્યું નિમિત્ત કારણ એક બાજુ રહે ઉપાદાન કારણ બીજી બાજુ રહે સામેની ઘણી બધા સામે કે જો બંને એક હોય ને તો આપણે ઘડતા તે સાથે સાથે કુંભારને પણ લાવવો પડે પછી આપણે રસોઈ કરવી પડે જો કરતા રહે બરાબર મહત્વનું હતું છે કે એ નિમિત્ત કારણ છે એટલે ભગવાન જો નિમિત્ત કારણ હોય તો એ ક્યાં રહીને આ સર્જન કરે છે તો કે સ્વર્ગમાં રહીને ને તો સ્વર્ગ એટલે આપણાથી જુદું એ મર્યાદિત થઈ ગયો ને એટલા માટે સમજવાની જરૂર છે કે અહીંયા કે છે ઈશ્વર અંતર્યામના એટલે કે એ ઉપાદન પણ કારણ છે અને નિમિત્ત કારણ પણ છે એ ભગવાન જ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ છે એટલા માટે કે કેવી રીતે અલગ છે નિમિત્ત કારણ તો બે રીતે એક તો ઉપનિષદ કે છે કે તો વાયુમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી એન અભિપ્રેત અભિપ્રયંત વિશંતિ તી એ ઉપનિષદ તૈત્રી યાદ આવે છે જેમાંથી આ પ્રાણીમાં ઉત્પત્તિ થાય છે જેમાં સ્થિતિ છે જેમાં લય છે એને શું કહેવાય છે એને આપણે ઉપાદાન કારણ આ શું છે માટે ઉપાદાન કારણ છે એમ પરમાત્મા પછી આ જગતનું સર્જન સ્થિતિ અને લય થાય છે એ ભગવાન ઉત્પાદન કારણ પણ છે અને નિમિત્ત કારણ છે અને એટલા માટે અંતર્યામી કંઈક એના સર્વિદમ તદમાં બધું જ એનાથી વ્યાપ્ત છે એટલે કે એ અંતર્યામી છે જે જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને જે અંતર્યામી રૂપે રહેલું છે ખ્યાલ આવ્યો જે અંતર્યામી રૂપે રહેલું છે કે જે અહીંયા શંકરાચાર્યમાં રહે છે યસ્માત અંતર્યામીન ઈશ્વર ભૂતાના પ્રાણીના સ્યાદ નહીં કેમ કે વર્ગે તો ભગવાન બધાનું અંતર્યામી છે કેમ કંઈ નિતર સર્વમિદમ તત્ત્વમ ન સ્યાત તો પછી બધામાં જે વ્યાપ્ત છે કહીએ છીએ તો કદાચ કે અંતર્યામી છે એટલે છે જો તમે અંતર્યામી તરીકે ન સ્વીકારો તો પછી બીજો શબ્દ છે એન સર્વમિદમ તત્ત્વમ વ્યાપ્તમ એ શક્ય બને ને એમ ગીતા પણ કહે છે કે એન સર્વમિદમ તત્ત્વમ આ બધું પરમાત્માથી વ્યાપ્ત છે એ જ અંતર્યામી છે એને તારા કરનાર પણ ખરેખર ક્યાંય જવાની જરૂર નથી ઈશ્વરને અર્પણ કરવા માટે ક્યાં ગણેશ બધાને અંતરમાં રહેલો છે એને તો ખુશ કરવા માટે કર્મ કરે મારે કયું કર્મ કરવાનું સ્વેચ્છે કર્મની અભિરત મારું કયું કર્મ મને ખબર જ નથી મારે બ્રાહ્મણનું કર્મ કરું આનું કર્મ કરું કયું કર્મ કરું તો કે તારા ભાગે જે કંઈ કરવાનું છે એ તો સારામાં રીતે કર થઈ બહુ સુંદર છે આ કર્મયોગ ત્રીજા અધ્યાયમાં સમજાય એના કરતાં એ વિસ્તારથી સમજાવે છે કે પરમાત્મા કોણ છે તો કે જે આ જગતનો સર્જક છે અંતર્યામી છે અને એનું કર્મ સર્જન કરવું કેવી રીતે કરવું મારું કઈ કર્મ છે પણ મને ખબર નથી કેવી રીતે અર્પણ કરવું તો બસ કહી લીધું જો એ બધામાં વ્યાપ્ત હોય તો નિયતમ ગુરુ કર્મ તમને આપણે ચર્ચા કરતી ત્રીજા અધ્યાયમાં કે તું જગત સામે તો છો એ સૂર્યનારાયણ છે એ બધાને પ્રકાશ આપે છે કોઈ એમ નથી કહ્યું કે આ ક્ષુદ્ર છે આ સારો છે આ દારૂ પીવો છે માટે પ્રકાશ દે ભારે હોય તો બધાને પ્રકાશ મળે ભારે ખોલો તો પ્રકાશ બધાને આપે ભારી વાત જોવા દો પણ બધાને પ્રકાશ આપે વૃક્ષો બધાને પ્રકાશ આપે કોઈ પણ પ્રાણીની અંદર ગાય કે ભેંસમાં કે કોઈ નામમાં સ્પર્ધા નથી ખ્યાલ આવો કોઈ સ્પર્ધા નથી કરતો સમજી હંમેશા સમજાવીએ કે ગાયને ક્યારે એવું ન થાય ગાયને તો કંઈ ન થાય પણ ભેંસને ન થાય શું ભેંસને હું બધા ગાય કરતા
વધારે દૂધ આપવું, જાડું આપવું, લોકો થોડું દૂધના કરતા ચા સરસ થઈ જાય, ગાયના દૂધથી એવી ન થાય. તને છતાં બધા ગાયની પૂજા કરે, ગાયને તમે રાષ્ટ્રીય પશુ બનાવ્યો, બધા એની વાહ વાહ કરે છે, એ મારે તો કંઈ કરતા નથી, એવું એને નથી થતું, ક્યારે આવ્યો એને ક્યારે નથી કરતું, કોઈ સ્પર્ધા મારે આની સાથે સ્પર્ધા કરવાની છે, આનું આનું સન્માન થાય છે, મારું થતું નથી. એ કુદરત સામે છો, બસ એ રીતે કર્મ કરે કે આ સ્પર્ધાને સ્વકર્મણા તપ અભ્યર્ચ એને તારા કર્મ, એટલે તું સ્વપોતાનું કર્મ કર્યું છે કે મારું આ ભાગે કઈ રીતે મારા ભાગે આ કયું કર્મ આવ્યું છે, મને આ પરિસ્થિતિમાં હું માં છું તો મારે શું કર્યું છે, બાળકના ઉછેર કરવા માટે માં તરીકે મારે શું કર્તવ્ય છે. સો એના પર માલિકનો ભાવ જન્મમાં કુદરતમાં કે માલિકનો ભાવ નથી. જો ને પક્ષીઓમાં જ બધા થોડા વખત પછી ઉકાળી દે, જે ચટણી એના મોઢામાં તમે લાવી લાવીને ખવડાવતી હોય પછી ત્યાં મોટું થાય છે, આસક્તિ નથી, ખાલી આપણે એક જ જોવાનું છે, બીજું જોવાનું નથી કે માં તરીકે મારે મારું કર્મ ભગવાનને અર્પણ કરવું એ કેવી રીતે કરવું, તો કે આ રીતે કરું, ખ્યાલ આવ્યો કે હું કુદરતમાં જોવાનું છે, જે ક્યાંય નહીં કારણ ભગવાન અંતરે અમે કરેલો છે, એને પ્રસન્ન કરવો છે, બધાનો અંતર આવેલો છે એને પ્રસન્ન કરવો, એટલે એ જે કુદરતમાં કરે છે એ કરો. ભગવાન બધાને તમે જો કેટલો કાળી રાખે, પૃથ્વીને ઉત્પન્ન કરી, સર્જન કર્યું, પછી પાલન પણ કરે છે. સ્વામીજી કે સર્જન કરીને પછી પાલન કરવાનું, બેબી સીટર ને ત્યાં ભગવાન કરે, બેબી સીટર ને ત્યાં આપણે નથી મૂકતા, મા બાપે જન્મ આપ્યો પછી નોકરી કરતા હોય તો શું કરવાનું, બેબી સીટર ને ત્યાં જાય છોકરાને બીજા સંભાળે ના, ભગવાન બધાની કાળજી પણ એટલી જ રહે છે, ચારે જેને જોતું હોય બધું જ આપે છે એ પરમાત્મા, અને અને વૈ પણ કરવો પડે, વૈ પણ નોકરી તો ચાલે નહીં, એટલે એ બધી જ કાર્ય જે કુદરતમાં થયેલી છે ધ્યાનમાં રાખીને સ્વકર્મણા તમ અભ્યર્ચ સિદ્ધિ નિવૃત્તિ માનો. બસ મહત્વની વસ્તુ એ છે કે તારા ભાગે જે કર્મ આવે છે એ જગતમાં જેમ એક યજ્ઞ સંવાદ કે ત્યાગની ભાવના, બધા સતત ત્યાગ કરે છે, તું પણ ત્યાગની ભાવનાથી સમર્પણની ભાવનાથી તારું દરેક કર્મ કંઈક મેળવું છે એના કરતાં કંઈક આપવું છે, ક્યાંક થઈ શકે જ્યારે એ પરમાત્માની સમજણ હોય ત્યારે, નિંદન થાય પરમાત્માની સમજણ હોય એના માટે ભક્તિ હોય તો જ આપણા કર્મ પરમાત્માને અર્પણ કરી શકાય. એ સિવાય મારા જન્મ ધ્યેય સ્પષ્ટ કે મારે જન્મ પરિપક્વતા પ્રાપ્ત કરી છે, અંતર્ગુણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે, અને અંતર્ગુણ શુદ્ધિ સેના માટે પ્રાપ્ત કરી છે, જેથી મને એક દિવસ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય, પરમાત્મા મારો બની જાય, અત્યારે મારાથી દૂર છે, મારો અનુગ્રહ કરે છે, કૃપા કરે છે, બધું કરે પણ મારો મારે મારે હોવો જોઈએ, મારી સાથે હું એક સાથે એક થઈ, એ માટે પહેલાં મારે શું જોઈએ છે, અંતકર્ણ શુદ્ધિ. એ અંતકર્ણ શુદ્ધિ એના માટે શું કરવું પડે, તો શ્રેષ્ઠ કર્મની અભિવૃત્તિ જે વાત કરી એના માટે આવે છે, યત પ્રવૃત્તિ ભૂતાનામ એન શ્રમિણમ કર્તમ સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિ મહેનતિ માનવા. બસ તારે એક જ કર્મ કર્યું છે, કે પૂર્વોક્તમ એ પ્રતિવર્ણમ અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે, સ્વકર્મણા એટલે આગળ જે વર્ણન પ્રમાણે કરે છે તે, પણ આપણે વર્ણન તો આપણે ખબર નથી, એ બધું ભેળશે તેથી, પણ એમાંથી આપણે શીખવાનું છે ભાવના, એનું એની પાછળનું જે ભાવના છે એનો હાથ શું છે, કારણ કે વર્ણાશ્રમ વ્યવસ્થા તો આપણે બદલાઈ ગઈ છે, હવે છે એમ કંઈ તો ચાલે, પણ એની પાછળ ભાવના એનો હાથ શું છે, કે એમાંથી મારે પરિપક્વતા પ્રાપ્ત કરવી, મારા કર્મમાં મારા કર્મ માટે મને એક આનંદ હોય, સંતોષ હોય, એ ક્યારે થાય, કે મને જે કર્મ આપ્યું છે એ પરમાત્માએ આપ્યું છે અને એ મારી ઉન્નતિ માટે આપ્યું છે, મારી હા એ ઉન્નતિ માટે શબ્દ વાપર્યો ત્યારે ઘણી વખત એમ થાય કે પરમાત્મા એને જે કર્મ આપ્યું છે એનાથી મને કેટલા પૈસા મળે છે, બધાને કેટલા પૈસા મળે છે, મને તે પછી મને કહેવાના છે બીજા સ્વરૂપમાં વાત કરવાના છે કે મને તો મને ભૌતિક બીજાને ભૌતિક સંપત્તિ વધારે છે, મારા કર્મથી ભૌતિક સંપત્તિ વધારે નથી, તો કે આપણા શાસ્ત્રનું ધ્યેય ભૌતિક સંપત્તિ નથી, અર્થ ને કામ નથી, પણ શું છે ધર્મ અને મોક્ષ છે, જો એ સમજણ હોય તો જ આ રીતે નિંદન ન થાય, જ્યાં સુધી એક તો એ સમજણ છે કે મારે પરિપક્વતા પ્રાપ્ત કરી છે,
आंतरिक सिद्धि प्राप्त आंतरिक समृद्धि प्राप्त करी छे आंतरिक उन्नति प्राप्त करी छे सफलता पण कई अन्य तो हूँ शास्त्र कहे छे ए प्रमाणे कर्म करीश तो हूँ धर्म ने करीश तो अपने तो शू थाय अपने भगवान ने खुश करके कर्म तो करी पण क्या सुधी मने अनुकूल हो क्या सुधी हूँ प्रमाणिक करीश पण क्या सुधी मने अनुकूल छे क्या सुधी जब परिस्थिति बदली जाय अने आपणे आपणी प्रमाणिकता ने मूकी दे आपणे सत्यता ने मूकी दे આપણે સ્વધર્મના તો અભ્ય છે કે શું એની જે સમાજ આપણે કુદરતમાં પરમાત્મા એ રચ મનુષ્ય સિવાયમાં બીજા પ્રાણીઓ પર્વતો જેને બધાને જોઈએ ત્યાં એમની અભિવ્યક્તિ આ રીતે છે તો એ પ્રમાણે કર્મ કરો ભગવાનને અર્પણ કરીને કર્મ કરો એટલે મૂલ્યને આધાર કરો પછી ગમે તે પરિસ્થિતિ આવે મારા મૂલ્યને ધો છું અથવા તો મૂલ્યનું મૂલ્યાંકન કરો કે ભાઈ આ પરિસ્થિતિમાં સત્ય કોને કહેવાય આ પરિસ્થિતિમાં આને શું કહેવાય પ્રમાણિક તત્વ નહીં કહેવાય બટ એની અંદર પણ પાછું સમજણ એમ હોવી જોઈએ કે એ પ્રમાણિક તત્વ નહીં કહેવાય બટ એના લીધે મને ફાયદો થાય છે એ અર્થઘટન કરું છું એ સમજીને ખ્યાલમાં રાખીને કરું છું ખ્યાલ આવે છે સત્યને આપણે પરિસ્થિતિ બદલાતા આપણે મૂલ્યનો ભોગ આપી દઈએ પ્રમાણિક અનુભવ આપી દેતા હોઈએ છીએ એક અથવા તો આ પરિસ્થિતિમાં સત્ય કોને કહેવાય આ શરીર પ્રમાણિકતા કોને કહેવાય એ કોના ખ્યાલ મને ફાયદો થાય છે માટે એ સમષ્ટિને ફાયદો થાય છે જો એ નાનકડું ઘટના આપણે ઘણી વાર વિચાર કરી ગયા છીએ છતાં વિચારી શકીએ કે પેલી વાત કે કોઈ માણસ ગાયની પાછળ છ એક માણસ છરો લઈને જાય છે અને પહેલાં એ ગાય બગડાતી ઘરમાં દોડી જતી રહી અને એ ભાઈ જે બેઠો છે એક ભાઈ પોતાના ઓટલા ઉપર એણે જોયું કે પહેલાં ગાય દોડીને જતી રહી છે અને પાછળ એ માણસ પાછા હાથમાં છરો છે અને પછી તમે ગાયને અહીંયાથી જતા જોઈ તો સત્ય શું છે જોઈ છે એને પણ એ પરિસ્થિતિમાં કહે છે ના મને ખબર નથી હોય તો કોનો ફાયદો થયો ગાયનો સમષ્ટિનો ફાયદો થયો એને મૂલ્યાંકન સત્યનું મૂલ્યાંકન સમષ્ટિને ખ્યાલ રાખીને કરવાનું છે ખ્યાલ આવ્યો સમષ્ટિને ખ્યાલમાં રાખીને જ્યારે કરે છે ત્યારે મને અર્ચણ થાય છે કર્મ પરમાત્માને સ્વે સ્વે કર્મની અભિરતમાં સુને સ્વકર્મણા તમ અભ્ય છે પોતાના કર્મ પરમાત્માને અર્પણ કરો કયા પરમાત્માને કે જે બધાના અંતરમાં રહેલો છે જેના નિયમમાં કોઈ બાંધો નથી પણ મારા દ્વારા નથી એને જે કર્મનો નિયમ બનાવ્યો છે એમાં પણ બાંધો નથી આપણે ઘણી વખત પ્રશ્ન થાય કે ભગવાન ભોળાના છે શિવજી બહુ ભોળા છે બધાને બધા નક્કી નથી એવું નથી કારણ કે જે કોઈ કર્મ કરે એનો ફળ તો દેવતા પણ આપવા બંધાયેલા છે પછી એનો તાંડો એનો કોઈ આપણે પછી પુરાણો વાંચીએ તો આપણે ખબર છે કે જે વંદન આપ્યું હોય તો કંઈ બીજા ભગવાન આવી ભસ્માસ એટલું ભગવાન જેના પર હાથ મૂકું એ મળી જાય ભગવાન કેટલી તપસ્યા કરી છે તો મારાથી ના તો કેમ પડે પણ પછી કૃષ્ણ ભગવાને એમાંથી કરી લીધા પણ કહેવાનું તાત્પર્ય શું છે કે જે કર્મ કરીએ એનું ફળ તમને અવશ્ય મળે છે ખ્યાલ આવ્યો એટલે કે ભગવાન કોઈ કોઈને મારા કે તારા કરતા નથી તો મારા કર્મમાં મારે તો સરખું જ કરવાનું કે રાગ અને દ્વેષ મારા તારે કશું રાગ અને દ્વેષ ન હોય મૂલ્યને આધારે કર્મ કરું એનું નામ સ્વકર્મણા તપક્ય છે એ જ મારા કર્મો પરમાત્માને અર્પણ એ જ મારા માટે પ્રશ્ન રહે છે જ્યાં રાગ અને દ્વેષ ન હોય ત્યારે કે કર્મ મને શું આપે અંતકર સુધી એનું નામ છે પરિપક્વતા સંસિદ્ધિ નિંદતિ માનવ સિદ્ધિ નિંદતિ માનવ સ્વકર્મણા તપક્ય છે આ પ્રકારે સમજણ સાથે જે કર્મ કરે છે એ દરેક કર્મ સુધી જ અર્ચના જેમ આપણે ફૂલની અર્ચના કરી ત્યારે શું કરી છે ફૂલ મારું હતું હું બગીચામાંથી લાવી કે બહારથી લાવે પણ હવે હું ભગવાન કરવાનું છું ઓમ નમઃ શિવાય બીજે પત્ર ઓમ નમઃ શિવાય એટલે શું મેં મારી માલિકીનો ભાવ છોડી દો એટલે હું જ્યારે કર્મ કરું છું ત્યારે માલિકીનો ભાવ છોડો એટલે રાગ દ્વેષનો ત્યાગ કરો બરોબર મારા પણ ત્યાગ કરો મૂલ્યનું પાલન કરો એ નામ જ પ્રશ્ન તો પછી એના શું પ્રાપ્ત થાય છે તો કે સિદ્ધિ નિંદતિ માનવ મનુષ્ય અંતકરણ રૂપી સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને પછી
સ્નાન દક્ષિણા સિદ્ધિ પછી પછી બધું બધી બહાર નહીં લાગે. અંતર શુદ્ધિ હશે તો એ જ્ઞાન થતાં બહાર પણ નહીં લાગે અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરતાં પણ મોટો અવરોધ નહીં આવે. એટલે એના માટે ભગવાન પહેલાં ચાર પ્રકારના વર્ણ વ્યવસ્થાની વાત કરી, એ પાછળના હાર્દને આપણે સમજ્યા, એ પાછળ ભગવાન શાસ્ત્રનો એક જ ભાવ છે કે વર્ણાશ્રમ વ્યવસ્થા દ્વારા લોકોની ઉન્નતિ કરે, સિદ્ધિ પ્રાપ્ત કરે, કીર્ત પ્રાપ્ત કરે. તો આ રીતે ભગવાનને જ્યારે પોતાના કર્મ સમર્પણ ભાવનાથી કરે ત્યારે એને સાચા અર્થમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજું કાલે જોઈશું. पूर्णमिदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणं श्रोत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदाविभागिने व्योमवत्यक्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.